અહીંયા તમે ગાંધીનગર હોસ્ટેલમાં આવશો, એન્જલ એકેડેમી રાયસણ ખાતે કે એન્જલ એકેડેમી સુરતની આપણી હોસ્ટેલમાં આવશો, તો આપણે આવું ટાઈમ ટેબલ કંઈક મેનેજ કરતા હોઈએ છીએ કે સવારે 7 થી 8 વાગ્યામાં ઉઠી જવાનું, પછી 8 વાગ્યાથી વાંચવા બેસી જવાનું 8 થી 12, 12 થી 3 ખાવાનું અને સૂઈ જવાનું, આરામ કરવાનું, ફરી પાછું 3 વાગ્યે બેસી જવાનું 3 થી 7 વાગ્યા સુધી, 7 થી 8 ફરી 1 કલાક ફ્રી ટાઈમ, 8 વાગ્યે બેસી જવાનું 8 થી 12, 12 થી સવારે 7 વાગ્યા સુધી સૂઈ જવાનું. હવે સામાન્ય રીતે માણસને 7 કલાકની ઊંઘ જોઈએ, એટલે 12 થી 7માં તમે 7 કલાક સૂઈ ગયા, તમારો ઊંઘનો કોટા પતી ગયો. 8 થી 12 એટલે 4 કલાક, 3 થી 7 એટલે 4 કલાક, અને 8 થી 12 એટલે 4 કલાક, એટલે 12 કલાક તો થઈ ગયું. હજી બપોરે 12 થી 1માં તમે જમી લો, પછી 1 થી 3 2 કલાક તમે બીજા એડ કરી શકો. અથવા માની લો કે બપોરે તમારે સૂઈ જવું છે, તો રાત્રે 12ની જગ્યાએ તમે 12 થી 2 એના બીજા 2 કલાક એડ કરી શકો. એટલે આ 12 કલાક તો મિનિમમ 4 તરી 12 છે જ તે, એમાં હજી તમે કાં બપોરે 2 કલાક કાં રાત્રે 2 કલાક એડ કરી શકો. એટલે મિનિમમમાં મિનિમમ 14 કલાકની મહેનત થાય, મિનિમમ એમ તમે આરામથી કરી શકો, અને એ આપણે કરાવીએ છીએ. અહીંયા હોસ્ટેલમાં આપણે નિયમ છે કે 7 વાગ્યા પહેલાં ઉઠી જવું, 7 થી 8માં નહીં ધોઈ, ત્યારથી નાસ્તો કરીને 8 વાગે લાઇબ્રેરી, 8 થી 12 ફરજિયાત લાઇબ્રેરી. એમાં માનો કે 8 ઉપર 1 માઇક્રોસેકન્ડ થઈ જશે તો 100 રૂપિયા પેનલ્ટી લેવામાં આવશે, તમારે 1 મિનિટ વહેલા જ આવી જવાનું. આવું દરેક ટાઈમમાં 3 વાગે આવી જવાનું, 8 વાગે આવી જવાનું, અને એવું ને એવું જવામાં 12 વાગે પછી જ ઊભું થવાનું, એની પહેલાં ઊભા થયા તો એ પેનલ્ટી ફિક્સ જ. પછી તો કે આ 24 કલાકમાંથી તમારે ઘરે વાત કરવી હોય, મિત્ર સાથે વાત કરવી હોય, તો એના માટે 1 જ કલાકનો સમય છે, 7 થી 8. એમાં તમારે મોબાઈલ મચડવો હોય તો મચડી લેવાનું, ઘરે વાત કરવી હોય તો કરી લેવાનું, જે પણ મચડવું હોય 7 થી 8માં કરી લેવાનું. એના સિવાયના 23 કલાકમાં મોબાઈલમાં કોઈ પણ ભણવા સિવાયનો ઉપયોગ કરતા પકડાવો, કે સોશિયલ મીડિયામાં વાતો કરતા હતા કે હાય હેલો કે કંઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, 1000 રૂપિયા પેનલ્ટી. બીજા, આ 7 થી 8 સિવાયના 23 કલાકમાં કોઈની સાથે વાત કરતા પકડાવો, કે કેમ છો, હાય હેલો, કંઈ પણ પ્રકારની પ્રશ્ન ભણવાને લગતો પૂછો, કોઈ પણ પ્રકારની વાતચીત કરો, 500 રૂપિયા પેનલ્ટી ફિક્સ. ભણવા સિવાય કાંઈ મગજમારી જ નહીં. એનું કારણ છે કે આપણે ઈશ્વરની કૃપાથી એવી સરસ જગ્યા પસંદ કરી છે કે જેમાં આવી રીતના 4 માળ છે. 1 માળમાં આપણી લાઇબ્રેરી છે, 1 માળમાં આપણા ક્લાસ છે, 1 માળે આપણે ભણવાનું છે, 1 માળે આપણે જમવાનું છે. આવું દીકરાનું છે, એવું ને એવું સેમ ટુ સેમ દીકરીઓનું છે, કે એક જ જગ્યાએ ખાવું પીવું, રહેવું, ભણવું. એટલે છોકરા અંદર આવી જાય પછી બહાર જવાની ચોખી મનાય. દીકરીઓ છે એને અઠવાડિયે આપણે 1 દિવસ ફ્રી ટાઈમ આપીએ, જેમાં કંઈ વસ્તુ લેવી તો લેતા આવે, એવી રીતે દીકરા લેતા આવે. બાકી બિલ્ડિંગની અંદર ને અંદર રહેવાનું, શાંતિથી ભણવાનું, ભણવા સિવાયની કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની. આવું માહોલ તમને જોઈતો હોય અને આવું તમને લાગે કે અમારે જોઈએ છે, આની ખાસ જરૂર છે, તો જ આવવાનું. પણ તમને એવું થાય કે હું મારી ઈચ્છા પડે ત્યારે વાંચું, મારી ઈચ્છા પડે ત્યારે ઉઠું ને, તો આ બાપાનું બગીચો કે કોઈના બાપનું ઘર નથી. આ સંસ્થા છે, હોસ્ટેલ છે, આ હોટેલ નથી. આ નિયમો પડાય એ લોકો જ એન્જલ એકેડેમી રાયસણ અથવા તો એન્જલ એકેડેમી સુરત ખાતે આવું. બાકી નકર તમને મજા આવીને ભણો, મજા આવીને તૈયારી કરો. કોઈને એવું થાય કે અમારે હોસ્ટેલમાં તો આવા નિયમ ન પડાય, કેમ કે હજી મેઇન વસ્તુ તો બાકી રહી ગઈ. આપણે કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન અલાઉ નથી કરતા, કોઈ પણ પ્રકારનું વ્યસન હોય અલાઉ નથી કરતા. આમાંથી કોઈ પણ પ્રકારના નિયમનું ઉલ્લંઘન કરશો તો એડમિશન કેન્સલ કરી નાખશું. બીજું કે ધારો કે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા પકડાશો, કે તમારા બેગમાંથી, તમારા સામાનમાંથી કોઈ પણ પ્રકારની પડીકી પકડાણી, એટ એ ટાઈમ તમારું એડમિશન કેન્સલ થઈ જાય. એટલે એ કન્ડિશનમાં આવવું હોય તો આવવાનું. તમારે ભણવું છે, અમારી પૂરેપૂરી ગણતરી છે તમને ભણાવવાની, તમારે પાસ કરવાની. પણ જે એક વિદ્યાર્થીને છાજે એ પરિસ્થિતિમાં આપ હોવા જોઈએ. રોજની 10 થી 12 મહેનત કરી શકો તો જ આવવાનું છે. હવે તમે નક્કી કરો કે અમારે આવવું છે તો શું લઈને આવવાનું, તો કે રહેવાનું, જમવાનું, વાંચવાનું સંપૂર્ણ બધું એક જ જગ્યાએ છે જ તે. તમારે ખાલી 3-4 જોડી સાદા કપડાં, ટુવાલ, સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, બ્રશ એવું લઈને આવવાનું છે. ઓઢવા માટે જે જોઈએ તે લેવાનું, પલંગ, ગાદલું, ગાદલા ઉપર પાથરવાની ચાદર, ઓશીકું, એ અહીંથી મળશે. ખાલી તમારે શું લઈને આવવાનું, તમારા જોઈતા સાદા 3-4 જોડી કપડાં, અને ઓઢવાનું તમારે જે જોઈએ એ, પલંગ, ગાદલું, ઓશીકું, ચાદર, લોકર, ડોલ, નાવાનું ટબ, એ બધું અહીંથી મળી રહેશે. એટલે તમારે તમારા કપડાનું, ઓઢવાનું આટલું લઈને આવવાનું. હોસ્ટેલની ફી છે એ દર મહિને 12,000 રૂપિયા રહેશે. આ 12,000 ફીમાં 12% GST હોય છે, એ અંદર આવી જશે. પછી તમે અહીંયા આવશો તો અલગ અલગ વ્યવસ્થા છે. રૂમ સ્પેશિયલ જોતા હોય તો સ્પેશિયલ રૂમ છે, ગ્રુપમાં રહેવું હોય તો ગ્રુપ માટે રૂમ છે, તમને જેવી રીતના જોઈએ એવી રીતના અલગ અલગ ફીસ છે. પણ મિનિમમ 12,000થી ચાલુ થશે, 12% GST એ અંદર આવે છે, એ આવી ગયું. ક્લાસની ફીમાં, એપ્લિકેશનની ફીમાં 18% GST લાગે છે, એ પણ ક્લાસની ફીસમાં આવી જશે. અને હોસ્ટેલની ફીમાં 12% લાગે છે, એ પણ આવી જશે. એટલે GST સાથે આપણે જે કામ કરીએ છીએ એ કરીએ છીએ.
હવે ધારો કે કદાચ કોઈને એવું થાય કે મારે ચોપડા મંગાવવા છે, તો ચોપડા પર તમે બુકમાંથી અથવા તો રૂબરૂ અમારી કોઈપણ બ્રાન્ચ ઉપરથી તમે સવારે 8 થી સાંજે 8 દરમિયાન સંપર્ક કરીને લઈ જઈ શકો છો. રૂબરૂ પણ મળી જશે, ઘરે બેઠા ઓર્ડર કરશો તો એપ્લિકેશન દ્વારા તમે ઘરે પણ બેઠા મંગાવી શકશો. આ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, એના ઉપર આપ જોડાઈ શકો છો, જેથી આવનારી પરીક્ષામાં જેટલી પણ અમારાથી તમને મદદ થશે એ આ માધ્યમ ઉપર તમારી સમક્ષ કરીશો. રેડી? આશા રાખું તમને જોઈતી માહિતી મળી હશે. તેમ છતાં આપણા મનમાં કંઈ પ્રશ્ન હોય તો આપ વોટ્સઅપ ઉપર મેસેજ કરજો, આપને એનો યોગ્ય ઉત્તર આપી દેશો. તૈયારી કરવાનો અવસર છે. જે લોકો 10-12 કલાક મહેનત કરી શકે એ લોકો મારો સંપર્ક કરે અથવા તો મારી સાથે જોડાય. મહેનત વગરના માણસને હું પાસ કરાવી શકું એવી મારી પાસે કોઈ કેપેસિટી નથી કે એવી કોઈ શક્તિ નથી. પણ જેને કશું ના આવડતું હોય અને મહેનત કરવી હોય એને પાસ કરાવી શકવાની મારામાં હિંમત છે અને મારામાં ધીરજ અને ધૈર્ય છે કે જે વ્યક્તિને કાંઈ ન આવડતું હોય એને પણ ઘણું બધું શીખવાડી શકાય. અને એ વર્ષોથી હું કરું છું. એટલે તમને કન્ટેન્ટ ન આવડતું હોય અને શીખવાની અંદરથી ધગશ હોય તો મને શીખવાડવાની તમારા કરતાં 100 ગણી વધારે ધગશ છે અને એ હું એમાં હું સફળ થઉં છું અને હું સમજાવીને શીખવાડી શકું છું. એના માટે તમે એક કામ કરી શકો, એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામંત ગઢવી યુટ્યુબ ચેનલ ઉપર 700 વિડીયો મૂક્યા છે એ વિડીયો જોઈ શકો. એપ્લિકેશનમાં લગભગ 150થી વધારે વિડીયો મૂકેલા છે એ પણ જોઈ શકો. એ વિડીયો જોયા પછી તમને એવું લાગે કે મારી મેથડ તમને અનુકૂળ આવે છે અને હું ભણાવું છું એ તમને ખબર પડે છે, ઓકે, તો તમે રૂબરૂ અથવા તો એપ્લિકેશનનો કોર્સ પરચેસ કરી ફી ભરી અને મહેનત કરવાનું શરૂ કરી દેજો. પણ મહેનત ત્યારે જ તમે કરી શકશો અથવા તો પેમેન્ટ તમે ત્યારે જ કરજો કે જ્યારે પહેલાં તમે કમિટેડ હો કે હું રોજ 12-14 કલાક મહેનત કરીશ, હું આવનારા 4 મહિના 5 મહિના 6 મહિના દિલથી આપી શકીશ અને મારો સંપૂર્ણ પરિવાર આમાં મને સંપૂર્ણ સાથ સહકાર આપશે. આ 3 બાબતો સાથે તમે સંપૂર્ણ સહમત થતા હો તો જ ફી ભરજો, બાકી ફી ન ભરતા. અને બીજું કે ફી ભરતી પહેલાં જેટલું વિચારવું એટલું વિચારી લેજો. એક વખત ભરેલી ફી સંસ્થા પાછી આપતી નથી. આ બાબતે કોઈ ચર્ચા ક્યારે ભવિષ્યમાં થશે નહીં એ પણ ચોખ્ખો પહેલાંથી કરી દઉં છું. રેડી? ચલો મળીએ. જય માતાજી.